જેતપુર શહેર તેમજ ઉપલેટા શહેર વિસ્તારમાં થયેલ ચેન સ્નેચિંગના કુલ 5 ગુનાઓ ડિટેક્ટ કરી 2 આરોપીઓને કુલ 2,43,000 રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી પાડી રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચ તથા જેતપુર ડિવિઝન પોલીસને ભવ્ય સફળતા સાંપડી છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબનાઓએ મિલકત વિરુદ્ધના ગુના ડિટેક્ટ કરવા તેમજ તાજેતરમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં બનેલ સિરિયલ ચીલઝડપ ગુના ડિટેક્ટ કરવા સૂચનાઓ આપી હતી. જે અન્વયે જેતપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જે એમ ભરવાડ સુપરવાઇઝર હેઠળ જેતપુર સિટી પોલીસના વીકે પટેલ તેમજ ભાવેશ ચાવડા તેમજ સંજય પરવાર તથા ઉપલેટા પોલીસ ઇન્સ્પેક્ટર વીબી વસાવા તથા દિનેશ ગોંડલિયા તેમજ ગગુભાઈ ગઢવી તેમજ એલસીબી રાજકોટ ગ્રામ્યના એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એચએ જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી એમ લગારિયાઓની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ બનાવમાં તારીખ 3/4/2019 થી 11/4/2019 સુધીમાં જેતપુર સિટી તથા ઉપલેટામાં કુલ ચીલઝડપના 7 બનાવ બનવા પામ્યા હતા. તમામ બનાવોમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા અજાણ્યા 2 ઇસ્યુમાં કાળા કલરના એક્ટિવા મોટરસાઇકલમાં આવી ચીલઝડપ કરીને નાસી જતા હતા. જે બાબતે જેતપુર ઉપલેટા પોલીસ સ્ટેશન તથા એલસીબી રાજકોટ ગ્રામ્યની જુદી જુદી ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા હતા અને જાણવા મળ્યું હતું કે એક્ટિવા મોટરસાઇકલ ગોંડલ સિટી તરફ જતું અને એક્ટિવાના મોડામાં લાલ કલરથી લખ્યું હતું. જે દિશામાં તપાસ હાથ ધરતા બંને આરોપીઓ પૈકી એક આરોપીને પોલીસ હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ ગુજરાતી તથા પોલીસ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા ઓળખી ગયા હતા. બીજા આરોપીને પોલીસ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ વાઘેલા પરાક્રમશ્રી ઝાલા ઓળખી ગયા હતા અને ચીલ ઝડપમાં ઉપયોગમાં લીધેલ મોટરસાઇકલ તથા આરોપીઓ આજરોજ પોતાની પાસે રહેલ સોનાના ચેનો જૂનાગઢ વેચવા જવાના છે જેવી હકીકતના આધારે પોલીસે કરણ અશોક પરમાર અને મહેન્દ્ર ઉર્ફે બાલો વસરામ સરૈયાને જેતપુર ધોરેશ્વર ચોકડી પાસેથી 2,43,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા અને આગળની તપાસ હાથ ધરી હતી. અગિયાર ચાર 2019 દરમિયાન ટોટલ જેતપુર સિટી અને ઉપલેટા શહેરમાં ટોટલ 7 જેટલા ચેન સ્નેચિંગના બનાવો બનેલા. એમાં એક જ પ્રકારના વ્હીકલ અને એક જ પ્રકારના માણસો મતલબ કે સેમ માણસો આ ગુનો કરતો હોવાનું સીસીટીવી કેમેરા અને ફૂટેજના આધારે અમને માહિતી મળતા, જે સીસીટીવી કેમેરા ફૂટેજ અને વગેરે આધારે અમને માહિતી પૂરી મળતા અમારા જિલ્લા પોલીસ વડાના વડપણ નીચે જિલ્લા એલસીબી જેતપુર સિટી અને અમારી તમામ ટીમો ભેગા મળી અને રાજકોટ ગ્રામ્યની પોલીસે આ આરોપીઓને પકડી પાડવા માટે કમર કસી હતી. જેમાં સીસીટીવી કેમેરાના આધારે અને જુદી જુદી માહિતી આધારે એ લોકો જે પ્રકારે અને જે દિશામાં જતા હતા એ દિશા આધારે જુદી જુદી ટીમોએ શરૂઆતમાં પોરબંદર તરફ, પછી જૂનાગઢ તરફ અને રાજકોટ તરફ એ લોકો જુદી જુદી જગ્યાએ સીસીટીવી કેમેરા ચેક કરતા યોગ્ય દિશા નક્કી નહોતી થઈ, પરંતુ છેલ્લે એ લોકોના સીસીટીવી કેમેરાના અંદરના જે કેમેરા હતા ગોંડલ શહેરના એના આધારે આ લોકો જે જગ્યાએથી પસાર થતા હતા એમાં ઓળખની નંબર પ્લેટ રાખતા નહોતા અને એની ઉપરની જે ઓળખની નિશાની હતી આગળ માં લખેલું હતું અને એ લોકો ઢાંકી દેતા હતા, પરંતુ અન્ય કેમેરામાં એ વસ્તુ સ્પષ્ટ થતાં કે માં લખેલું જ એક્ટિવા એની અંદર વપરાય છે અને જે એ લોકોનું વર્ણન અને એનો જે ટોપી પહેરવાની અને એના કપડાં આધારે જુદા જુદા કેમેરા ચેક કરતા ગોંડલ શહેરની અંદર અમુક વિસ્તારમાં ગયા પછી એમના ચહેરા ખુલ્લા કરી નાખતા અમારા એલસીબીના સભ્યો દ્વારા એ લોકોને એમના સ્થાનિક સોર્સ દ્વારા એમના આરોપીઓને ઓળખી દીધેલા, જેમાં કરણ પરમાર અને મહેન્દ્ર નામના જેસમો જે કરણ છે એ અગાઉ આ જ પ્રકારના ચેન સ્નેચિંગના ગુનામાં જૂનાગઢ જિલ્લામાં પકડાયેલો હતો અને ગરફોડ ચોરીમાં પણ અગાઉ પકડાયેલો છે. આ લોકોએ ટોટલ 7 ગુના કરેલા હતા. એમની પાસેથી ટોટલ ઓરિજિનલ મુદ્દામાલ 2,43,000નો અને એના એક્ટિવા સહિતનો તમામ વસ્તુ ઓરિજિનલ મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલો છે અને આરોપીઓની આજે ધરપકડ કરવામાં આવી.